ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીને ઇન્ફોર્મેશન મળી હતી કે કોઈ વ્યક્તિ સિરપ લઈ અને પસાર થનાર છે, અને તે લક્ષ્મીનારાયણ મંદિર છે જે ઉધનામાં બીઆરસી પાસે, એની સામેની જાહેર રોડ પરથી આવનાર છે. આ બાબતે પોલીસે રેડ કરી હતી એનડીપીએસના જે કાર્યવાહી છે એ મુજબ, અને એમાં 240 બોટલ કોનેક્સ ટી નામની જે સિરપ આવે છે જે ગેરકાયદેસર રીતના એણે પોતાના પોઝિશનમાં રાખી હતી, એમાં એ લોકોને ધરપકડ કરી છે. આમાં અત્યારે જે પોલીસના હાથમાં આવ્યા છે એ બે આરોપીઓ છે, જેમાં એકનું નામ સચિન ખત્રી અને એક ઋષિકેશ મુટેકર કરીને છે. હજી એક વ્યક્તિ છે કે જેણે મહારાષ્ટ્ર ધુળેમાંથી એને અગાઉ આપેલું હતું એ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને છે. અમે કન્ફર્મ કરીએ છીએ કે એ ખરેખર એને માલ ક્યાંથી આ વસ્તુ લઈને આવ્યો હતો, મુદ્દા માલ. આ ઉપરાંત આ જે વ્યક્તિ છે એ અગાઉ પણ, આ જે ખત્રી છે સચિન ખત્રી, એ અગાઉ પણ આ પ્રકારના એક ગુનામાં મહારાષ્ટ્રમાં પકડાયેલો હતો. પોલીસે આ તમામ વિગતો કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો નોંધ્યો છે અને હાલની તપાસ ચાલુ છે. આ જે સિરપ છે એ નશા માટે ઉપયોગ કરવામાં આવનાર હતો. એ વ્યક્તિ આ સિરપને પોઝિશનમાં રાખવા માટે કોઈ પણ જાતનું લાયસન્સ ધરાવતો ન હતો કે કોઈ પણ જાતની પરવાનગી એની પાસે ન હતી, પરંતુ અગાઉ પણ એ આ જ પ્રકારના ગુનામાં સંડોવાયેલો હતો. અને આ પ્રકારે જે લોકો નશો કરે છે એ લોકોને આ પ્રકારની સિરપ વેચી અને આર્થિક ઉપાર્જન કરવાનું એનું આયોજન હતું, એ પ્રકારની અમને માહિતી છે. અમે બધી રીતના ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. આજે અત્યારે જે બોટલ પકડાઈ છે એ 240 બોટલ કુલ 36,000ની રકમની ટોટલ છે, અને કુલ મુદ્દામાલ અમે 186,000ની આસપાસનો ટોટલ મુદ્દામાલ છે, જેમાં બાઇક પણ છે, એના પાસે રોકડ એમાઉન્ટ પણ છે અને મોબાઈલ પણ છે. અને આ સિરપ એ ડાયરેક્ટ જે નશો કરવાવાળા લોકો હતા એને વેચવાનું અને કેટલામાં વેચવાનું હતું એ અમે ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ. આ બાબત અમે જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને જે FSL છે એને કન્ફર્મ કરી રહ્યા છીએ કે એ લોકો આ બાબતે અમને જે એમની મેડિકલ જે ગાઈડલાઇન્સ હોય છે એ મુજબની અમને માહિતી આપે, જેથી અમે આ બાબતે પણ કાયદેસર કાર્યવાહી કરી શકીએ. સિરપનો ઉપયોગ નશા માટે કરવામાં આવતો હતો. આ સિરપનો ઉપયોગ નશાના આધીનોને આર્થિક લાભ માટે આપવામાં આવતું હતું. ઘટનાના પગલે પોલીસે બંને આરોપીઓને ઝડપી સિરપનું વેચાણ કોને કરતા ક્યાંથી લાવતા તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.